નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે વડાપ્રધાન તરીકે જ્યારે ત્રીજી વખત શપથ લીધી તે નિમિત્તે ખુશી વ્યક્ત કરતા કોઠી વિસ્તારમાં આવેલ મનમોહન સમોસા સેન્ટર પર વડોદરાના નગરજનોને નિઃશુલ્ક સમોસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વડાપ્રધાનની શપથ ગ્રહણ વિધિને પગલે ખુશ થઈ સમોસા આરોગ્યા હતા. લગભગ 4-5 હજાર જેટલા સમોસાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આજ રોજ આપણા ભારતના પનોતા પુત્ર માનને શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાનની શપથ ગ્રહણ કરી રહ્યા છે, તે બદલ અમે સમોસાનું અહીંયા વિતરણ આવ્યું છે ફ્રીમાં, અને અમને ખૂબ જ ઉત્સાહ છે અને પબ્લિકમાં બી ખૂબ ઉત્સાહ છે, અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે ચોથા ટર્મમાં બી નરેન્દ્ર મોદીજી જ આવશે અને ચોથી વખત બી શપથ ગ્રહણ કરશે અને આપણા ભારતને દેશને વિશ્વગુરુ બનાવશે. આજે અમારા શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી જે છે, આજે છેલ્લા 10 વર્ષથી પ્રધાનમંત્રી છે, અને આજે આ ત્રીજી ટર્મમાં સારી ખુશીથી અને સારી બહુમતીથી જીતીને આવ્યા છે અને આજે શપથ ગ્રહણ છે. એના એવા જ અમે અહીંયા મનમોહન સમોસા કોઠી 4 રસ્તા સ્થિત અમે ફ્રીમાં વિતરણ રાખવામાં આવ્યું છે. લગભગ 2-3 હજાર સમોસાનું અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે, અને આ જુઓ છો તમે આ કેટલો ઉમંગ છે પબ્લિકની અંદર. અને આજે આ ફ્રી વિતરણ નથી, આ આજે મોદીજીની જય છે. આ મોદીજીની જયના હિસાબે આ લોકોને આજે અમે એટલી ખુશી છે કે એના હિસાબે અમે આ સમોસા ખવડાયા છે. અને આ મનમોહન સમોસા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરતા આવ્યા છે અને કરતા આવશે. અને આ પહેલાં બી એક વખત અમે જ્યારે નરેન્દ્ર મોદીજી જીત્યા હતા ત્યારે બી રાખ્યું હતું, અને આજે શપથ ગ્રહણના હિસાબે આજે 7:15 વાગે શપથ ગ્રહણ હતું, 7:15 વાગ્યાથી ચાલુ કર્યું છે ને અત્યારે કન્ટિન્યુઅસ આજે સમોસા વિતરણ ચાલુ છે. સન્મુખ ધ્યાનચંદ.